અરે રે રે રે, આ શું હાલત થઈ ગઈ છે મારા દેશની? આટલી બધી ગંદકી, આટલી બધી ગંદકી, આ તો ગંદકી નહીં, ગંદકીનો દરબાર લાગે છે, દરબાર. માથું ફાટી જાય એવી ગંદકી છે. અહીંયા તો જરાય ના ઉભરે ભાઈ, હું તો આ ચાલ્યો. અલે હે, માસ્ક બાસ તો પહેરવાનું રાખ લે, એનાથી શું થાય? હે ગંદકી તો જો સ્વાઇન ફ્લુ થઈ જાય. એવું બધું સ્વાઇન ફ્લુ જેવું કરતું ના હોય. જા મારે શું. બોલાવો બોલાવો. તો બા મુલા
બદબૂદાર હવે આવી રહ્યો છે અમારા દાદા એવા શ્રી પ્લાઝ્મોડિયમ વાઇરસ અને અમારા દાદી એવા શ્રી પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ એમના દ્વારા ઉત્પન્ન થયેલો અમારો મોજીલો મલેરિયા सर्दी खांसी ना लवेलिया हुआ ये गया यार इसको मल 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 मलेरिया हुआ मलेरिया हुआ मलेरिया हुआ प्रणाम महाराज प्रणाम महाराज दंडित रहो दंडास्तु राम दंडेश्वर प्रणाम हूँ तुम्हारो मलेरिया अरे मलेरिया चिट्ला दारे पर ना ना चिट्ला दारे અરે હું શું કહું તમને ગંધેશ્વર જ્યારથી મારા લગ્ન થયા છે ને ત્યારથી બધી આમ પથારી ફરી ગઈ છે આ બૈરું મારું એટલું જબરું છે ને મહારાજ કે ઘરે આટલો બી મોડો પહોંચું ને તો દરવાજે કાલા એક લઈને ઉભી રહે છે અરે રે જવા દો ને અમારા બાપા એક વાર કાલુકોટની કચરા પેટીમાં આટો મારવા ગયા હતા તો ત્યાં એમને એક મછલી ગમી ગઈ તો ત્યાં જ એની આરે મારું ટાકું ફિટ કરાવી દીધું અને શું વાત કરો છો ગંધેશ્વર હવે તો મારા છોકરા હોય છે શું વાત કરો છો બાળક હોય છે તો સાંભળો એમને સારું ભણાવજો ભણાવજો અને આપની જેમ ગંદકી ફેલાવવામાં અને બીમારી ફેલાવવામાં એક્સપર્ટ બનાવજો અરે રે ગંધેશ્વર શું એક્સપર્ટ બનાવે સાલા સાવ નપ્પટ પાક્યા છે નપ્પટ કેમ અરે છોકરાઓ આખો દિવસ રગડ રગડ કરે છે અને છોકરીઓ આખો દિવસ મેરી આશીકી મચ્છરો સહી જોયા કરે છે પણ તમને સાચી વાત કહું આ તમે છે ને ખાલી આઈટીઆઈ જ કરી છો પણ તો ડિપ્લોમા કર્યો હતો તો તમારો જોબ તો ચાન જ લાગી જાય આ ચિકન દુનિયા જુઓ એને ડિપ્લોમા કરી દીધું એટલે અમે એને તમારા કરતા વધારે પ્રાયોરિટી આપ્યું એટલે તમે હવે ડિપ્લોમા કરી લો હા તો હું ડિપ્લોમા કરી લઉં અને હમણો ટીપુડી કરજો ટીટાઈ ટુ ડિગ્રી એ જ કરી છો તો કાલે ફોર્મ ભરાવાના છે ઓનલાઈન ભૂલ્યા વગર પણ દેજો જય સાહેબ www.kachrakomiti.com ઓવા હા હા તો તમે તો હવે આવી રહ્યો છે અમારો ચમકીલો ચિકન કનિયા ઓપન ગંગનમ સ્ટાર નમસ્કાર મારા ઓડિયન્સ મિત્રો
હું તમારો ડેન્જર થેન્ક યુ ભાઈ હું તમને એક વાત પૂછું અરે હા હા ગણેશ ભાઈ પૂછો પૂછો આ બધા લોકો તમને ડેન્જર થેન્ક યુ કેમ કહે છે અરે ગંદેશ્વર એમાં એવું છે ને કે હું જેને પણ કરડું ને એ તો કાતા કાતા ખાટલા ભેગો થઈ જાય એટલે લોકો મને ડેન્જર ડેન્યુ કહે છે વાહ શું વાત છે એ તો બધું ઠીક પણ આપણા તમે દરબારમાં જેમ દેખાતા હતા અરે શું વાત કરું ગંદેશ્વર અત્યારે તો મારું કામકાજ એટલું જોર શોર થી ચાલી રહ્યું છે કે મારી જોડે આટલો પણ ટાઈમ નથી આટલો એમ અરે હા અત્યારે તો મારી જોડે કેટલી બધી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલી છે જેમાં મચ્છરોને ટ્રેનિંગ કઈ રીતે આપવી એ હું શીખવાડું શું વાત છે બહુ સરસ હોય ને હા હો સાચી વાત છે અત્યારે તો જ્યાં જુઓ ત્યાં બધા ડેન્ગ્યુ ડેન્ગ્યુ જ છે પણ આપણે ના તો તમે છે ને બે દાડાના પેપરમાં બહુ આવો છો અને તું સારી કામગીરી કરી રહ્યા છો તો આમ જ સારી કામગીરી કરતા રહેજો અને આપણા મહારાજ નું રાજ્ય આગળ વધારવામાં ભાગ ભજવતા રહેજો ભલે ભલે દેવતા નિરંત તમે જય ગજરાદેવા પ્રભુ જય ગજરાદેવા તમે અમારા સ્વામી તમે અમારા સ્વામી ગંદકી તમારી અગામી પ્રભુ જય ગજરાદેવા તમારી આયો પ્રભુ મેલેરિયા આયો બહુ સારું કામ કરીને બહુ સારું કામ કરીને ચલવો બતાયો પ્રભુ થયો મેલેરિયા દેવા તમારી કૃપા ચિકન દુનિયા આયો પ્રભુ ચિકન દુનિયા આયો લોકોના પગ પકડીને લોકોના પગ પકડીને આટલા ભેગા કરિયા પ્રભુ જય ચિકન દુનિયા દેવા તમારી કૃપા ડેન્ગ્યુ ભય આયો પ્રભુ ડેન્ગ્યુ ભય આયો લોકોના ખૂન ચૂસીને લોકોના ખૂન ચૂસીને ડેન્જર કહેવાયો પ્રભુ જય ડેન્ગ્યુ દેવા ખૂબ સરસ ગંદેશ્વર હવે તમે તમારી કામગીરી જણાવો મહારાણે પશ્ચિમ વિવંદર આપણું રાજ છે મહારાણે સાઉથ તો ખાપ નાય છે મહારાજ પૂર્વજોન તો મારા હાથમાં છે વાહ ગંદેશ્વર ખૂબ સરસ પણ આમાં આપણો ઉત્તર જોન તો રહી જ ન અરે મહારાજ ઉત્તર જોન માટે તો આપણો નવો ભાઈ આવી ગયો છે ને સ્પાઇન ફ્લુ એ સંભાળી લેશે હા તો બોલાવો આપણે આ સ્પાઇન ફ્લુ ને હા એ આવી ગયો છે મને બોલાવી લઉં છું તો તમે અમારા નવો ભાઈ સાઇન ફ્લુ જે તો બહુ ચપ્પલ નું કામ કરીને આવ્યો છો એટલે એનું તો આમ જોરદાર નું સ્વાગત થવું જોઈએ તો બાબુલાઈ ચા હોક્ષા ખબરદાર બદબુદાર હવે આવી રહ્યો છે અમારા કાકા એવા શ્રી H1N1 ઇન્ફ્લુએન્ઝા દ્વારા ઉત્પન્ન થયેલો અમારો નવો ભાઈ સાઇન ફ્લુ નામ તો સુનાય હો સ્વાઇન ફ્લુ સ્વાઇન ફ્લુ સ્વાઇન ફ્લુ સ્વાઇન ફ્લુ કા ઇંતજાર તો 11 મુલકો કે ડોક્ટર્સ કર રહે હૈ લેકિન સ્વાઇન ફ્લુ કો પકડના મુશ્કિલ નહીં નામ કિડે અરે વાહ સ્વાઇન ફ્લુ ભાઈ તમે તો આમ સંભર નહીં કમાત કર્યો પણ એક્ચ્યુઅલીમાં મહારાજ એમાં એવું છે ને કે મેં USA થી ડિગ્રી કરી છે યુ નો મેન કઈ ડિગ્રી બેક્ટેરિયા એન્જિનિયરિંગ અને તમે લોકોએ
ઇન્ડિયામાં ડિગ્રી કરી છે અને એટલા માટે તમે લોકો ફક્ત બીમારી ફેલાવો છો. અને મેં યુએસએ થી ડિગ્રી કરી છે એટલે હું દિવસ માડા કરું છું માડા. અત્યારે મારી પાછળ હજારો મચ્છર ની લાઈન લાગી ગઈ છે, પણ યુ મેન અત્યારે હું મારા કામ ને પ્રાયોરિટી આપું છું. ના ના, સાચી વાત છે, પેલા તો કામને પ્રાયોરિટી આપવી જોઈએ. પણ ઓ મેન, આઈ એમ કોમ બ્રેન મે થોડા ઓછા સમજાતા હૈ કે તમે આવા છો બોલતા હૈ, એટલે કાંઈક સમજ ના પડી. મેન મી તાઈ આવા યુ નો યુ નો કાટકોન કાટકોન લાઈક ઇસ વાય. ઓ મય વાય ને મહારાજ, આઈ એમ એ મોટો મે ઓળ્યા વાળા, પણ આ તો શું તો ફોરેન ભણવા જતા ને એટલે હું થોડી હોશિયારી મારવી પડે ને, અને હોશિયારી મારે એટલે હું થોડો સોટ્ટો પડે ને સોટ્ટો એટલે. શું વાત છે, તો તમે મે ઓળ્યા વાળા તો કોઈ મે ઓળ્યા વાળો બોલ ટંગ 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 મચ્છરની જય હો મચ્છરની જય હો. તમને સર બસ મહારાજ શું કહેતો હતો કે આપણે આટલો સરસ માહોલ છે બરાબર અને આપણે બધા આટલા સરસ ભેગા થયા છીએ, તો હું તમને એક ક્વેશ્ચન પૂછું. હા હા ગંદેશ્વર, ક્વેશ્ચન તો પૂછો, પણ આ શું ક્વેશ્ચન? માર હું ક્વેશ્ચન પૂછું છું ને એટલો. ઓહો, હા હા પૂછો પૂછો ગંદેશ્વર. આ તમારું ને મહારાણીનું સેટિંગ કેવું થયું? ઓહો હો 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 ગંદેશ્વર, શું વાત કરું, તે દિવસો જ કઈક અલગ હતા. અરે કહેવા દે ને ગંદકી, સૌ આપણા જ તો છે. આ તો સાંભળો ગંદેશ્વર, હું અને તમારી મહારાણી એક જ કોલેજમાં ભણતા અને રેગ્યુલર એએમસી ના કટારામાં અપડાઉન કરતા હતા, અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં ભટક્યા કરતા હતા. પછી ગંદેશ્વર, મારી અને તમારી મહારાણીની આંખો મળી અને થઈ ચાર. અને ગંદેશ્વર, તમને ખ્યાલ છે મેં તમારી મહારાણી માટે એક ગીત પણ ગાયું હતું. શું વાત છે, કયું ગીત ગાયું હતું અમને તો કહો. હા હા કેમ નહીં, બંધી આંખેં જો તેરી દેખી મેરા દિલ ગંદા કામગીરી અજમાવી બતાવું છું.
જો મારી તબિયત બગડી રહી છે, મારી તબિયત તો લથડી, ડોક્ટર જોડે જવું જ પડશે. ડોક્ટર અરે યાર, આ સ્વાઇન ફ્લૂના લીધે તો કેટલાય લોકો બીમાર પડી ગયા છે. શું થયું ભાઈ? ખબર નહીં ડોક્ટર. એક કામ કરો, તમે અહીંયા સુઈ જાઓ. હા લાગે છે આને પણ સ્વાઇન ફ્લૂ થઈ ગયું. સોરી, he is no more. વાહ સાહેબુભાઈ, ખૂબ સરસ. ગંદેશ્વર, તો આપણે આ ખુશીમાં લેટ્સ હેવ અ ગ્રેન્ડ સક્સેસ પાર્ટી. હા ગંદેશ્વર, ચાલો. અરે સાહેબ, હમ જાએ ક્યારેય નહીં થવા દે. એ લોકો હર હંમેશ કચરો તો ફેલાવતા જ રહેશે.
તેથી ગંદેશ્વર મારો સર્વનાશ થવો અસંભવ છે. મહારાજ એ વાત તો સાચી જ છે ને, પણ જે લોકો આ ઝુંબેશ ચલાવે છે એમને અટકાવવા તો પડશે ને. આહા, કેમ નહીં. ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા, સ્વાઇન ફ્લૂ, જાઓ અને કડી લાવો તે માણસને. જી મહારાજ. બરો તમારે મચ્છરોએ ક્યાંય જવાની જરૂર નથી, હવે જ તમને ખતમ કરવા આવી રહ્યા છીએ. હવે તમે તમારા બિસ્તરા પોટલા પેક કરી લો. હવે પણ અમારા તો બિસ્તરા પોટલા જ હોય નહીં. હવે અમે જાગૃત થઈ ગયા છે, હવે તમારો સફાયો કરી દઈશું. તમને શું લાગ્યું, તમે આમ જ વધતા રહેશો ને અમે આમ જ જોતા રહીશું. હવે નહીં ચાલે, તમારો સર્વ નાશ કરી નાખીશું. હવે તમે કોણ? અમે એ લોજી. જી? જી એટલે ગંદેશ્વર. ચાલે હટ ગંદેશ્વર. મલેરિયા, ચિકન મુડિયા, કરડી દો આ માણસોને. હવે મારું શું કરશો? આશીષ ભાઈ, તારી માટે તો આ કપૂરની ગોટી ને લર્નિંગનો ધુવાડો જ કાપી છે. આ તો મચ્છરો હતા, એ લોકોનું ઉત્પન્ન તો મારાથી જ થાય છે. તમે કચરાનો તો સર્વનાશ કર્યો જ નથી, આ લોકો તો ફરીથી મારા લીધે ઉત્પન્ન થઈ જશે. એ કચરા તું હતી તો આ લોકો ફરીથી ઉત્પન્ન થશે ને? નહીં, આજે અમે તમને પણ ખતમ કરી નાખીશું. અહીં ઉપસ્થિત દરેક દર્શક મિત્રોને અમારા સૌના કોટી કોટી પ્રણામ. તો મિત્રો, જોયું ને કે ફક્ત એક વ્યક્તિના પ્રયાસથી કેવો બદલાવ આવી શકાય છે. તો વિચારો, જો દરેક વ્યક્તિ સ્વચ્છતા અભિયાન માટે ફક્ત એક જ પગલું ભરે તો કેટલો મોટો બદલાવ આવી શકાય છે. તો આવો, આજે તમે, હું અને આપણે સૌ બધા ભેગા મળીને એક સંકલ્પ નક્કી કરીએ કે ગમે તેમ ગંદકી નહીં કરીએ, ગમે તેમ કચરો નહીં ફેંકીએ, ગમે તેમ ભૂકીશું નહીં. પરંતુ શું મિત્રો, સ્વચ્છતા અભિયાન આટલા પૂરતું સીમિત છે ના? સ્વચ્છતા અભિયાન એટલે આપણા મનની અંદર રહેલી ગંદકીને પણ આપણે સાફ કરવાની છે. તેથી આપણા વિદેશથી આવનાર મહેમાનોનું આદરપૂર્વક સન્માન કરીશું, તેમને આપણા ભારત દેશની સંસ્કૃતિ વિશે જણાવીશું. કારણ કે આપણા ભારત દેશનું ગૌરવ આપણી સંસ્કૃતિ તો છે. આપણા રાજા મહારાજાઓ બનાવેલા કિલ્લાનું આપણે રક્ષણ કરીશું, આપણા પ્રાચીન સ્થાપત્યનું જતન કરીશું. પ્રાચીન સ્થાપત્ય પર લખીશું નહીં કે લખવા દેશું પણ નહીં. અને મિત્રો, કચરો કેટલો બધો વેસ્ટ જાય છે, તો આપણે કંઈક એવી ટેકનિક બનાવીએ કે જેના વેસ્ટમાંથી વેસ્ટ કરીએ, કચરાને રિસાયકલ કરીને સ્વચ્છ ભારતનું નિર્માણ કરીએ, સ્વચ્છ ભારતનું નિર્માણ કરીએ. તો ભારત માતાજી, ભારત માતાજી, ભારત માતા.